હેલો મિત્રો કેમ છો મજા બને આજે આપણે આ લેક્ચરની અંદર મેલેરિયા સારવાર વિશે જોવાના છીએ મેલેરિયા સારવાર કેવી રીતે આપવામાં આવે છે એનું ડિટેલમાં આજે આપણે જોઈશું ચાલો જોઈએ મેલેરિયા સારવાર તો કે મેલેરિયા સારવાર સૌપ્રથમ આપણે ડ્રગ પોલિસી બે હજાર તેર મુજબ આપવામાં આવે છે જે તાવના કેસો રેપિડાય અથવા માઇક્રોસ્કોપીથી પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હોય તેમને આ મુજબની સારવાર આપવાની રહેશે તેમાં પ્લાઝમોડિયમ વાયવેક્સ પ્લાઝમોડિયમ ફાલસીપેરમ બંનેમાંથી જે પ્રકારના છે તે મુજબ સારવાર આપવાની રહેશે આપણા ત્યાં જનરલી પ્લાઝમોડિયમ વાયવેક્સ અને પ્લાઝમોડિયમ ફાલસીપેરમ આ બે પ્રકારના મેલેરિયા જોવા મળે છે ટોટલ કુલ કેટલા પ્રકારના તો ચાર પ્રકારના છે પ્લાઝમોડિયમ વાઇવેક્સ પ્લાઝમોડિયમ ફાલસીપેરમ પ્લાઝમોડિયમ ઓવેલ અને પ્લાઝમોડિયમ મેલેરી બરાબર આ ચાર પ્રકારના મેલેરિયા છે એમાંથી આપણા ત્યાં ફક્ત અને ફક્ત બે પ્રકારના જોવા મળી રહ્યા છે તો આ બંનેની સારવાર વિશે આજે આપણે જોઈએ પહેલાં જોઈ લીયા ચાર્ટ ત્યાં ચાર્ટની અંદર એવું કહેવા માગે છે કે શંકાસ્પદ મેલેરિયાના કેસો એટલે કે જે માણસને તાવ આવે છે કડતર થાય છે માથું દુખે છે ઠંડી વહીને તાવ હોય બરાબર આવા તમામ કેસોને આજે આપણે આપણે શંકાસ્પદ કઈ મેલેરિયાના કેસો કહી શકીએ છીએ તો સૌપ્રથમ ફિલ્ડમાં એનું શું કરવાનું હોય છે એ સ્લાઇડ લેવાની હોય છે સ્લાઇડ લઈ એને માઇક્રોસ્કોપી માટે મોકલવાની હોય છે ત્યાં એનું માઇક્રોસ્કોપી થાય છે અને જોવામાં આવે છે જો એ પોઝિટિવ હોય બરાબર જો એ પોઝિટિવ હોય તો એમને સારવાર આપવાની થાય છે જો એમાં પી પી વાયવેક્સ હોય તો સિક્યુ ત્રણ દિવસ અને પીક્યુ ચૌદ દિવસ આપવાની હોય છે જો ફાલસીપેરમ હોય એટલે કે જેલી મેલેરિયા હોય તો એમને એસીટી ત્રણ દિવસ અને પીક્યુ સિંગલ ડોઝ આપવાનો હોય છે જો મિક્સ ઇન મિક્સ કોમ્બિ કોમ્બિનેશનમાં એમને ઇન્ફેક્શન થયું હોય તો પી વાયવેક્સ પી ફાલસીપેરમ કોમ્બિનેશનમાં હોય તો એસીટી અને ચૌદ દિવસ પીક્યુ આપવાની હોય છે બરાબર હવે આપણે આજે ડિટેલમાં જોઈએ જોઈએ પી વાયવેક્સની સારવાર કેવી રીતે આપણે આપીએ છીએ તો ઝીરોથી એક વર્ષના બાળકને આપણે પી વાયવેક્સ થયો હોય એટલે કે સાદો મેલેરિયા થયો હોય તો એની સારવાર કેવી રીતે અપાય તો કે પંચોતેર મિલીગ્રામ પંચોતેર મિલીગ્રામ અને સાડત્રીસ પોઈન્ટ પાંચ મિલીગ્રામ ક્લોરોક્વિન બરાબર ત્રણ દિવસ આપવાની હોય છે તથા ક્વીન આપવાની નથી આ ખાસ યાદ રાખવું ઝીરોથી એક વર્ષના બાળકોને ક્વીન આપવાની નથી બરાબર ત્યારબાદ જોઈએ એકથી ચાર વર્ષને કેવી રીતે આપવાની હોય છે કે દોઢસો મિલીગ્રામ બીજા દિવસે પણ દોઢસો મિલિગ્રામ ત્રીજા દિવસે પંચોતેર મિલીગ્રામ અને એમને પ્રાઇમા ક્વીનની એક ગોળી આપવાની હોય છે કેટલા મિલીગ્રામની તો કે અઢી મિલીગ્રામની એક ગોળી આપવાની હોય છે ત્યારબાદ જોઈએ કે પાંચથી આઠ બરાબર પાંચથી આઠ જો ઉંમર હોય બાળકની તો ત્રણસો મિલીગ્રામ બીજા દિવસે પણ ત્રણસો મિલિગ્રામ ત્રીજા દિવસે દોઢસો મિલિગ્રામ એટલે કે એક ગોળી એટલે કે આ ત્રણ દિવસ ક્લોરોક્વિન અને ચૌદ દિવસ પ્રાઇમાક્વિન આપવાની થાય તો પાંચ મિલીગ્રામ એટલે કે બે ગોળી આપવાની થાય છે નવથી ચૌદ વર્ષનાનું જોઈ લઈએ કે સાડા ચારસો મિલીગ્રામ એટલે કે ત્રણ ગોળી થઈ બીજા દિવસે પણ ત્રણ ગોળી અને ત્રીજા દિવસે દોઢ ગોળી એટલે બરાબર આ રીતે અને જો પ્રાઇમાક્વિન ચૌદ દિવસ આપવાની છે તો એ ચાર ગોળી આવશે એટલે કે દસ મિલીગ્રામ આવશે અઢી અઢી મિલીગ્રામની ચાર ગોળી બરાબર આ ખાસ યાદ રાખવું ત્યારબાદ જોઈએ કે પંદર વર્ષ કે તેથી ઉપરના એટલે વયના માણસને જો મેલેરિયા થયો હોય સાદો તેને છસો મિલીગ્રામ છસો મિલીગ્રામને ત્રણસો મિલીગ્રામ એટલે ચાર ચાર બે એ ક્લોરોક્વિન આપવાની હોય છે ત્યારબાદ પંદર મિલીગ્રામ પ્રાઇમાકપિન આપવાની હોય છે એટલે કે અઢી મિલીગ્રામની છ ગોળી આપવાની હોય છે જો સાડા સાતની અવેલેબલ હોય તો બે ગોળી આપવાની હોય છે બરાબર જે પણ ગોળી અવેલેબલ હોય મિલીગ્રામની એ આપણે આપવાની હોય છે આ ખાસ યાદ રાખું કે પ્રાઇમા ક્વીનની જે ગોળી છે એ અઢી મિલીગ્રામ અને સાડા સાત મિલીગ્રામ બે પ્રમાણે હોય છે પરીક્ષામાં આપણે કદાચ પૂછી શકે કે સાડા સાત મિલીગ્રામની પુખ્ત વયના કેટલી આપવાની જો સાદો મેલેરિયા હોય અને પંદર વર્ષથી ઉપરના હોય બરાબર એમને જો પ્રાઇમા ક્વીનની ગોળી કેટલી આપવાની જો સાડા સાત મિલીગ્રામ હોય તો બે જ આવે બરાબર એમાં છ ગોળી લખાય નહીં એટલે આપણે મિલીગ્રામ યાદ રાખવાના એટલે આપણે સરળતાથી યાદ રહી જાય બરાબર અને જે ક્લોરોક્વિનની ગોળી હોય છે એ બરાબર દોઢસો મિલીગ્રામની ગોળી આવે છે એક ગોળી બરાબર એટલે એ પણ ખાસ યાદ રાખવું તો આ હતી આપણી પી વાયક્સની સારવાર પી વાયક્સ આ રીતે આપણે ફિલ્ડમાં એને સારવાર આપીએ છીએ હવે જોઈએ પી ફાલસી પેરમની સારવાર પી ફાલસી પેરેમની સારવાર કેટલા દિવસની હોય છે પહેલાં તો એ જોઈ લઈએ કે પી ફાલસી પેરેમની સારવાર ત્રણ દિવસની હોય છે જેમ પીવીની આપણે જોઈએ પીવીની ચૌદ દિવસ આપણે સારવાર આપીએ છીએ એવી રીતે પી વાયસ એટલે ઝેરી મેસી પેરેમ ઝેરી મેલેરિયાની આપણે ત્રણ દિવસ સારવાર આપીએ છીએ બરાબર આ ત્રણ દિવસ કઈ રીતે આપીએ છીએ જોઈ લઈએ કે પ્રથમ દિવસે ઝીરોથી એક વર્ષના બાળકને જો મેલેરિયા થયો હોય ઝેરી બરાબર ફાલસીપેરમ તો આર્તીસ યુનિટ અડધી ગોળી પચીસ મિલીગ્રામ બરાબર સલ્ફાડોક્સિન પ્લસ પાયરેમિથાઇનમાઈનની ચોથો ભાગ આપીએ છીએ અને બીજા દિવસે આર્ટિસ્યુનેટ અને પ્રાઇમાક્વિન આપતા નથી કારણ કે ઝીરોથી એક વર્ષ આને આપણે પ્રાઇમાક્વિન આપતા નથી અને ત્રીજા દિવસે અડધી ગોળી આર્ટિસ્યુનેટની બરાબર એકથી ચાર વર્ષનો હોય તો એક આર્ટિસ્યુનેટ પચાસ મિલીગ્રામ સલ્ફાડોક્સિન પાયરેમિથામાઈનની એક ગોળી અને બીજા દિવસે એક આર્ટિસ્યુનેટ પચાસ મિલીગ્રામ અને એક ગોળી સાડા સાત મિલીગ્રામની બીજા દિવસે એકથી ચાર વર્ષના બાળકને આપીએ છીએ આપણે બરાબર અને ત્રીજા દિવસે સેમ એ જ એક ગોળી આર્ટિસ્યુનેટ પાંચથી આઠ વર્ષનું હોય તો બે ગોળી આવશે એટલે કે સો મિલિગ્રામ આવશે આર્ટિસ્યુનેટ સલ્ફાડોક્સિન પ્લસ પાયરે મિથામાઇન બસ પાંચસો મિલિગ્રામ પ્લસ પચીસ મિલીગ્રામ બરાબર એ દોઢ ગોળી આવશે બીજા દિવસે જોઈએ સારવાર તો બે એટલે કે સો મિલિગ્રામ આવશે આર્ટિસ્યુનેટ અને બે સાડા સાતથી બે ગોળી એટલે કે પંદર મિલીગ્રામ આપણે આપવાનું છે બરાબર અને ત્રીજા દિવસે બે ગોળી બરાબર આ ખાસ યાદ રાખવું નવથી ચૌદ વર્ષ હોય તો આપણે ત્રણ ગોળી એટલે કે દોઢસો મિલીગ્રામ આપણે આર્ટિસ્યુનેટ આપશું બે ગોળી આપશું એટલે કે સલ્ફાડોક્સિન પ્લસ પાયરેમિથામિનની જે ગોળી આવે છે કોમ્બિનેશનમાં એ બે ગોળી આપશું પ્લસ બીજા દિવસે આર્ટિસ્યુનેટ ત્રણ બરાબર અને પ્રાઇમાક્વિન ચાર ગોળી આપશું અને ત્રીજા દિવસે આર્ટિસ્યુનેટની ત્રણ ગોળી આપવામાં આવશે બરાબર અને પંદર વર્ષથી ઉપરનાની જોઈએ એટલે પુખ્ત વયનાની જોઈ લઈએ તો કે આર્ટિસુનેટ ચાર એટલે કે બસો મિલીગ્રામ અહીંયા આપણે જોઈએ કે પંદરસો મિલીગ્રામ સલ્ફાડોક્સિન અને પંચોતેર મિલીગ્રામ પાયરેમિથામાઇન પુખ્તવયના માણસને પ્રથમ દિવસે આપવામાં આવે છે બીજા દિવસે એજ સેમ બસો મિલીગ્રામ આર્ટિસ્યુનેટ અને પ્રાઇમાવીન છ ગોળી કેટલા સાડા સાત મિલીગ્રામની આપવામાં આવે છે બરાબર આ ખાસ યાદ રાખવું આમાં સાડા સાત મિલીગ્રામની છ ગોળી આપવામાં આવે છે બીજા દિવસે અને ત્રીજા દિવસે ચાર ગોળી બસો મિલીગ્રામની આપવામાં આવે છે તો આ હતી આપણી ફાલસી પેરમની સારવાર બરાબર તો આ ફાલસી પેરમની સારવાર ત્રણ દિવસની હોય છે એ ખાસ યાદ રાખવું એને એસીટી કહેવામાં આવે છે હવે મિત્રો એસીટી એટલે શું થાય એ દરેક મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવશે જેને નોલેજ હશે લગભગ આ સારવાર બધાને ખબર જ હોય છે પરંતુ આજે આપણે જોઈએ કે એસીટીનું ફૂલ ફોર્મ કેટલાને ખબર છે દરેક જણ આનો જવાબ આપવાનો પ્રયત્ન કરે અને કોમેન્ટ બોક્સમાં લખી શકે છે આગળ જોઈએ અન્ય બાબતે જોઈ લઈએ કે ઝીરોથી એક વર્ષના નાના બાળકને તેમજ સગર્ભા માતાને પ્રામાવીન ગોળી આપવાની નથી આ ખાસ યાદ રાખવું કે ઝીરોથી એક વર્ષ અને સગર્ભા માતાને પ્રામાકીન ગોળી આપવી નહીં અગર જો સગર્ભા માતાને પીએફ નીકળે તો એની સારવાર કેવી રીતે કરવી તો એ પ્રથમ ટ્રાઇમેસ્ટર હોય એટલે કે પ્રથમ ટ્રાઇમેસ્ટર કે જો સગર્ભા માતાને ત્રણ મહિના સુધીની હોય તો એને ટેબ્લેટ કીનાઈને આપણે દસ મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ વજન આપણે પ્રમાણે દિવસમાં ત્રણ વખત સવાર બપોર અને રાત્રે જમ્યા પછી બરાબર આપીએ છીએ બરાબર કેટલા સાત દિવસ આપીએ છીએ એટલે આ ખાસ યાદ રાખવું જો પ્રથમ ટ્રાયમેસ્ટર હોય તોની વાત છે જો બીજું અને ત્રીજું ટ્રાયમેસ્ટર હોય એટલે કે ચારથી નવ માસ બરાબર ચારથી નવ માસમાં જો સગર્ભા માતા હોયને એને પીએફ થયો હોય તો આપણે એસીટી મુજબ સારવાર આપીએ છીએ પરંતુ એમાં આપણે પ્રાઇમાક્વિન ગોળી આપશું નહીં બરાબર અને જો સગર્ભા માતાને સાદો મેલેરિયા થાય તો એને ચાર ચાર બે મુજબ આપણે એટલે ચાર ચાર બે એટલે કે ક્લોરોક્વિનની જે ચાર ચાર બે મુજબ આપણે સારવાર આપવાની થશે બરાબર એટલે આ ખાસ યાદ રાખવું આ આપણને કોઈને કોઈ પરીક્ષામાં પૂછાઈ શકે છે આજનો અભ્યાસ પ્રશ્ન જોઈ લઈએ કે આશાને મેલેરિયા પોઝિટિવ દર્દીને દવા આપવા માટે કેટલું ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે બરાબર આશા જ્યારે પોતાના વિસ્તારમાં મેલેરિયા પોઝિટિવ નીકળે ચાહે પીવી હોય ચાહે પીએફ હોય તો એને કેટલું ઇન્સેન્ટિવ ચૌદ દિવસ જે દવા ગળાવે છે બરાબર રૂબરૂ ગળાવાની હોય છે તો આ ચૌદ દિવસ જે દવા ગળાવે છે એમાં કેટલું ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે પચાસ પંચોતેર સો કે દોઢસો બરાબર પ્રતિ એક કેસ તો આપણે આ દરેક મિત્રો આ પ્રશ્નનો જવાબ આપવો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકે છે બરાબર જેથી આપનું નોલેજ પણ પાક્કું થાય બરાબર આપી શકો છો આજનો આપણો આ વિડીયો આપને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરો વિડિયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય લોકો સુધી પહોંચાડો જેથી અન્યને આનો લાભ મળી શકે ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ